નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી દસ વર્ષની યુવતી સાથે રેપનો મામલો સામે આવ્યો છે આરોપીના ચંગુલમાંથી છૂટી પીડિતાએ પોતાના ઘરવાળાને સૂચના આપી પોલીસે પીડિતાની ફરિયાદ આરોપીના જીજા સામે દુષ્કર્મ મામલે નોંધી તેની તપાસ શરૂ કરી દીધી છે પીડિતાએ પોલીસને જણાવ્યું કે આરોપી જે તેનો સગો બનવી છે અને પિથમપુરમાં રહી એક કંપની કંપનીમાં કાર્ય કરે છે ત્યારે તે સાસરિયામાં ગયો હતો અને પરિવારને બોલ્યો કે તેની પત્નીની તબિયત ખરાબ છે પીડિતાએ જણાવ્યું કે અજયના ઘરે કામકાજ સંભાળવા બહાને મને પોતાની સાથે પીથમપુર લઈ ગયો હતો જ્યાં હું બે દિવસ સુધી મારી બેન સાથે ઘરે રહી હતી જે બાદ બનીવી અજય કંપનીના દેખાડવાના બનાવે પોતાની સાથે લઈ ગયો અને ભાડાના મકાનમાં બંધ કરી મારી સાથે બે મહિનાથી વધુ દિવસો સુધી દુષ્કર્મ કરતો રહ્યો તેણે કોઈને કહેવા પર જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે રસ્તા પર જઈ રહેલા કોઈ વ્યક્તિના મોબાઈલમાંથી મેં મારા ભાઈને ફોન લગાવી સૂચના આપી અને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી ત્યારબાદ મારા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં જઈને મારા જીજાજી સામે ફરિયાદ નોંધાવી હતી તો બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા